જોઈએ સમાચાર વિગતવાર. તો હાર્દિક પટેલ દ્વારા આમરણ ઉપવાસને લઈને તેના ઘરે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પટેલે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકે કહ્યું હતું કે જેનાથી જે થાય તે કરી લેજો. પત્રકાર પરિષદમાં હાર્દિકે કહ્યું હતું કે આ ઉપવાસ આંદોલન લાંબા સમય સુધી ચાલશે અને સરકાર માનવ અધિકારીનું હનન પણ કરી રહી છે તેવા આક્ષેપ પણ હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા. વાઘા બોર્ડર પર હોય એવી રીતે ગુજરાતના રસ્તે રસ્તે પોલીસો ઉતારી દેવામાં આવી છે. સંપૂર્ણ રીતે લોકોને રોકવા માટે અહીંયા લોકો પહોંચે નહીં એના માટે જે કાંઈ કરવું પડતું હોય એ ગુજરાતની પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે સૌ લોકો કરી રહ્યા છે. પણ ઉપવાસ આંદોલન ખેડૂતોની દેવા માફી માટે અને પાટીદાર સમાજ માટે ચાલુ રહેશે. ગુજરાતની જનતાને ફરી એકવાર વિનંતી કરું છું કે આ લડાઈ કોઈ એક બે વ્યક્તિની નથી. ગુજરાતની પોલીસ દ્વારા અને સરકાર દ્વારા જે નિર્દય બનીને જે વર્તન કરવામાં આવે છે એની વિરુદ્ધમાં સૌ લોકોએ જાગવાની જરૂર છે. હું તો વિનંતી કરું છું ગુજરાતની ભાજપ સરકાર અને પોલીસને કે આવી રીતે રીબાઈ રીબાઈને અમને લોકોને હેરાન કરવા કરતાં એક સાથે અમારી છાતીઓમાં ગોળી ધરબી દેવામાં આવે તો ક્યાંક તમારું આંદોલન છે એ અમારું આંદોલન ચૂપ થઈ જશે. બાકી અમે કોઈનાથી ડરવાના નથી. જેનાથી જે ઉખાડવું હોય અને જે થાય એ કરી લેવાની છૂટ છે. પણ કોઈ પણ ભોગે આ લડાઈ અમારી ચાલુ રહેવાની છે.